આરએમજી ગ્રુપ અમદાવાદ દ્વારા રાજપૂત કન્યા છાત્રાલયને પેટ મશીન અર્પણ કરવામાં આવ્યું છે. ભુજમાંથી આવેલ કચ્છ રાજપૂત કન્યા છાત્રાલયમાં રાજપૂત મધર્સ ગ્રુપ આરએમજી અમદાવાદ દ્વારા પેટ મશીન અર્પણ કરાયું છે. આરએમજી ગ્રુપ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અમદાવાદ મધ્ય સ્થિત આ ગ્રુપમાં કોઈ જ હોદ્દેદાર નથી. મહિલાઓ સંગઠિત થઈ આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. છાત્રાલયમાં જે પેટ મશીન અર્પણ કરાયું છે એનાથી જે આવક થશે તે આવકનો ઉપયોગ ગરીબ વર્ગની દીકરીઓ અભ્યાસ કરી શકે તેના માટે કરવામાં આવશે. આવા ઉમદા હેતુથી આ કાર્યની શરૂઆત કરાઈ છે. મારું નામ ચેતનાબા જાડેજા છે. તમે કઈ સંસ્થા સાથે જોડાયેલા છો? મારી આ સંસ્થા છે કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા સંચાલિત કન્યા છાત્રાલય. આ સાહસમાં તો એ છે કે જે કન્યા છાત્રાલય છે એ દીકરીઓ માટે, જે આપ સૌ જાણો છો કે પેડ મેકિંગ મશીન કે જે અમદાવાદનું ગ્રુપ છે, જે અમારા ક્ષત્રિય સમાજના જ બહેનોનું ગ્રુપ છે, રાજપૂતાના મધર્સ ગ્રુપ કે આરએમજી તરીકે પણ ઓળખાય છે, એ ગ્રુપ દ્વારા, એ બહેનો દ્વારા એ ખૂબ જ સરાહનીય કાર્ય કરે છે. એ બહેનો એ આજે રાજપૂતાના મધર્સ ગ્રુપ છે તે ગયા વર્ષે પણ આપણા કન્યા છાત્રના દીકરી બાઓને દત્તક લેવા માટે આવ્યા હતા. અને માત્ર કચ્છ જ નહીં પણ આખા ગુજરાતની અંદર આજે રાજપૂતાના રોયલ મધર્સ ગ્રુપ છે તે ખૂબ જ સરાહનીય કાર્ય કરે છે. અમારા સમાજના બહેનો ખાલી કીટી ગ્રુપ કહી છે ને કે અમુક જગ્યાએ હોય છે કે બહેનો ખાલી કીટી ગ્રુપ, નહીં, આ ગ્રુપ એવું છે અને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે સમાજમાં આ બહેનો ગ્રુપે કે કોઈ પણ શહીદ થયા હોય ત્યાં પણ એક સહાય પૂરી પાડે છે. સાથે જે પણ દીકરી બાઓને ઉચ્ચ અભ્યાસ કરવો હોય અને આર્થિક પરિસ્થિતિ ન હોય અને હોશિયાર હોય છે તેઓને પણ આ ગ્રુપ મદદ કરે છે. સાથે વિધવા બહેનો, આપણે એને તપસ્વીની તરીકે નામ આપશું કે જે તપસ્વી બહેનો છે, જે દીકરીઓ છે, તેને પણ ખૂબ જ મદદ કરે છે આ ગ્રુપ. એટલે આ ગ્રુપમાં કોઈ હોદ્દો નથી, બધા સમકક્ષની ભાવના સાથે જોડાયેલા છે અને આવી જ રીતે ગ્રુપ ચલાવે છે. અને અત્યારે આ ગ્રુપે જે આપણે હમણાં મશીનરી જોઈ, જે પેડ મેકિંગ મશીન છે, એ પણ આ રાજપૂતાના રોયલ મધર્સ ગ્રુપે, રાજપૂતાના મધર્સ ગ્રુપ તરફથી આપવામાં આવ્યું છે. અને એ હેતુથી આપ્યું છે કે જે કન્યા છાત્રાલયમાં દીકરીઓ શિક્ષણ સાથે જે સ્વરોજગારી અને પોતાની પણ એ યુઝ કરી શકે અને સાથે સ્વરોજગાર એટલે કે ગૃહ ઉદ્યોગ તરીકેનો પણ દીકરીઓમાં શીખે, શિક્ષણ સાથે આ પણ જરૂરી છે, શીખે અને પોતે સ્વનિર્ભર બને એ હેતુથી આ રાજપૂતાના મધર્સ ગ્રુપે આ પેડ મેકિંગ મશીન અહીંયા આપવામાં આવ્યું છે. તમારી સંસ્થાએ જે સાહસ કર્યો છે અને આટલી બધી સંસ્થાઓ આવેલી છે, મહિલાઓ ગ્રુપો જોડાયેલા છે, તમે શું એને એક સંદેશો આપશો? અમે તો આ રાજપૂતાના મધર્સ ગ્રુપે જે આવું સરસ સરાહનીય કાર્ય કર્યું છે દીકરીઓ માટે, એટલે એક મેસેજ તો એ ખૂબ જ જશે બહાર, બધે પણ જે ગ્રુપ છે મહિલાઓના છે કે જે બધી સંગઠનો, જે અલગ અલગ સંગઠનો છે બહેનોના, એને પણ એક મેસેજ સરસ જશે કે આવું પણ આપણે કરી શકીએ છીએ. આવું એક સરસ ઉદાહરણ કાયમ માટે રહેશે. ને કચ્છ રાજપૂત ક્ષત્રિય મહિલા સભાના પ્રમુખ અને કન્યા છાત્રાલયના વાઇસ ચેરમેન તરીકે અને અમારા છાત્રાલયના દીકરી બાઓ વતી રાજપૂત મધર્સ ગ્રુપ ના તમામ બહેનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવું સરાહનીય કાર્ય કરું અને ખૂબ ખૂબ આભાર પણ એમનો માનું છું કે દીકરીઓ પણ સ્વનિર્ભર બની શકશે અને સાથે શિક્ષણ પણ લઈ શકશે. મારું નામ મોખા ડિમ્પલ બાજુભા છે. ધોરણ 11માં અભ્યાસ કરું છું અને હાલમાં હું શ્રી કચ્છ રાજપૂત કન્યા છાત્રાલયમાં રહું છું. તો આ મશીનરી અમદાવાદથી શ્રી મધર્સ ગ્રુપ દ્વારા મૂકવામાં આવી છે અને અહીંયા પેડ બનાવવાનું કેમ બનાવવાનું એના ઉપયોગ દ્વારા કે અમને કેવી રીતે ઉપયોગી છે ત્યાં મૂકવા, એટલા માટે શીખવવામાં આવે છે. અહીંયા કેટલી રોજગારી મેળવી શકો છો? આ મશીન દ્વારા અમે પેડ બનાવશું અને એને વેચશું અને એનાથી અમને મહિનામાં લગભગથી 50,000 જેવી આવક થશે. અરે આ કુર્તીનો શું ભાવ? 159 મેડમ. અને આ શર્ટ? 159. અરે આ ભાઈ હેંગ થઈ ગયા લાગે છે. બધાનો ભાવ 159 જ બોલે છે. અરે આ ભાઈ જ નહીં, વન સેન્ટરની આ ઓફર સાંભળીને આખું ભુજ હેંગ થઈ જશે. દરેક વસ્તુ મળશે માત્ર 159 રૂપિયામાં. વન સેન્ટર એટ 7 સ્કાય મોલ, એરપોર્ટ રોડ, ભુજ.